દીવ જિલ્લા ભાજપ દ્વારા રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુના અભિભાષણ સંદર્ભના વિષય ઉપર યોજાયો કાર્યક્રમ. રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજી અભિભાષણ સંદર્ભના વિષયો તેમજ સંસદમાં રજૂ કરવામાં આવેલ વિચારો અને મુખ્ય બિંદુઓને જન જન સુધી પહોંચાડવા તેમજ સરકાર દ્વારા કરવામાં આવેલ કાર્યો અને યોજનાઓને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ દીવ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા હાથ ધરવામાં આવેલ છે, જે અનુસંધાને આજે દીવના ગાંધીપરા શક્તિ કેન્દ્ર મુકામે દીવ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીના અભિભાષણ સંદર્ભના વિષય પર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ કિરીટ વાજાની અધ્યક્ષતામાં યોજાયો હતો. સાથે દીવ જિલ્લા ભાજપના મહામંત્રી મોહનભાઈ બામણિયા, દીવ નગરપાલિકા પ્રમુખ હેમલતાભાઈ રામા, ઉપપ્રમુખ હરીશ કાપડિયા, કાઉન્સિલર ભાવનાબેન પ્રદીપ દૂધમલ, નીતાબેન સંદીપ જાદવ, ક્રીડન શાહ સહિત દીવ જિલ્લા ભાજપના હોદ્દેદારો તેમજ નગરપાલિકા હદ વિસ્તારના જનપ્રતિનિધિઓ, કાર્યકર્તાઓ અને બહોળી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરીને આ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. તેમજ દીવ જિલ્લા ભાજપ કાર્યકર્તા હેમાક્ષી રાજપૂત દ્વારા શાબ્દિક સ્વાગત બાદ ઉપસ્થિત મહાનુભાવોને પુષ્પગુચ્છ અર્પણ કરીને સ્વાગત કરવામાં આવેલ. કાર્યક્રમના ઉપલક્ષમાં રાષ્ટ્રપતિ અભિભાષણ સંદર્ભને લગતા કાર્યક્રમો બાબતની રૂપરેખા કાર્યક્રમના પ્રદેશ ભાજપા સહ સંયોજક કિશોર કાપડિયા દ્વારા પ્રસ્તુત કરવામાં આવી હતી. ત્યારબાદ દીવ નગરપાલિકા પ્રમુખ હેમલતાબેન દ્વારા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીના અભિભાષણનો વિષય ઘર ઘર રાશન અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. અંતમાં કાર્યક્રમના અધ્યક્ષસ્થાને ઉપસ્થિત પ્રદેશ ભાજપા ઉપપ્રમુખ કિરીટ વાજા દ્વારા પણ મહામહિમના અભિભાષણના વિષયો અને પ્રધાનમંત્રી દ્વારા જાહેર કરાયેલા વિવિધ યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી. ઉપસ્થિત બહેનોને પ્રધાનમંત્રીની વિવિધ યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. કાર્યક્રમનું સંપૂર્ણ મંચ સંચાલન રાષ્ટ્રપતિ અભિભાષણને લાગતા કાર્યક્રમોનો પ્રદેશ ભાજપા સહસંયોજક કિશોર કાપડિયા દ્વારા કરવામાં આવેલ અને આભારવિધિ દીવ નગરપાલિકાના કાઉન્સિલર ક્રીડન શાહ દ્વારા કરવામાં આવેલ. મીનાક્ષી ગઢવી, ZSTV, દીવ.